નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં હશો. તો મારું નામ છે દરજી જુગલ મહેન્દ્રભાઈ. હું મૂળવધર પ્રાથમિક શાળામાં શિક્ષક છું. તમારી વચ્ચે આજે હું લઈને આવ્યો છું અંજાર પ્રાથમિક શિક્ષક સમાજ અને બીઆરસી ભવન તરફથી આજનો આ વિડીયો. તો આજનો આ વિડીયો છે ધોરણ 5નો, વિષય છે ગણિત, એનો વિષયાંક આકાર અને ખૂણા. તમારે હજી આવા ઘણા વિડીયો જોવા છે, ઘરે બેઠા ભણવું છે, તો યુટ્યુબ ઉપર એટીપીટીએસ દ્વારા, એટલે કે અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા એક ચેનલ ચાલુ કરવામાં આવી છે, ચાલો ઘરે ભણીએ. તો ઘણા બધા વિડીયો તમને ત્યાં જોવા મળશે, ઘરે બેઠા તમે ભણી શકશો. તો હમણાં જ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી નવા વિડીયોનું તમને નોટિફિકેશન મળે. તો આજે આપણે જોઈએ આકાર અને ખૂણા. બાળ મિત્રો, તમને ખબર હશે આપણી આજુબાજુ આપણે ઘણા બધા આકારને જોતા આવ્યા છીએ. બધા આકાર સરખા હોય છે? ના. કોઈનો આકાર ગોળ, કોઈનો લંબચોરસ, કોઈનો ચોરસ, ઘણા બહુકોણ હોય છે. તો આવા કેટલા આકારો તમારા મગજમાં અત્યારે રમી રહ્યા છે ને? હા. તો એમાં અમુક મોટા ભાગના આકારોના ખૂણા હોય છે કે નહીં? હા. તમે તમારા વર્ગમાં પણ નજર કરો, તમે જ્યાં બેઠા છો ત્યાં આજુબાજુ પણ નજર કરો, કેટલા ખૂણા દેખાય છે તમને? દેખાયા ને? હા. તમારા ઘરમાં, તમારી દિવાલમાં, બારીમાં, બારણામાં, અને અત્યારે તમે જે ગણિતનું પુસ્તક લઈને બેઠા છો ને, એમાં પણ ખૂણા છે. જુઓ, નથી લીધું પુસ્તક તો એક કામ કરો, ગણિતનું પુસ્તક તમારી સાથે લઈને બેસો, જેથી આ બધો આઈડિયા તમને વધારે ક્લિયર થાય. તો તમે પુસ્તક કાઢી રાખો, ત્યાં સુધી આપણે ફરી મળીએ છીએ. કટ કરી દેજો થોડું, આટલો પૂછ એરિયા ને પછી ચાલો હે ને. ચાલો, આજે આપણે ભણીશું આકાર અને ખૂણામાં. હવે રોહિણી અને મોહિની બંને બહેનપણીઓ એક દિવસ રમત રમતમાં એ લોકોએ ખૂણા વિશે સમજ મેળવી. દિવાસળી હોય છે ને આપણે, દિવાસળી લઈ અને એ લોકોએ આકાર બનાવ્યા. તમે પણ ઘરે બનાવજો, તમે પણ આ પ્રયત્ન કરજો. આપણા બધાના ઘરે દિવાસળી હોય, જેને આપણે બાકસ કહીએ છીએ ને, તો એના આકારો કેવી રીતના બનાવવા. મોહિનીએ, રોહિણીએ જુઓ, તમને અહીંયા દેખાય છે આ આકાર દિવાસળીથી બનાવ્યો. એક દિવાસળી, બે, ત્રણ, ચાર, પાંચ, પાંચ દિવાસળી ગોઠવી અને આ આકાર બનાવ્યો છે. એની બહેનપણી મોહિનીએ આ આકાર બનાવ્યો છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ દિવાસળી ગોઠવીને. તો તમે આ બંને આકારને સરખાવી શકો? જુઓ તો આ બંને આકૃતિઓ બંધ છે. બંધ આકૃતિ એટલે ચારે બાજુથી પેક થયેલી આકૃતિ. તમે જોઈ શકો છો આ બંને, તમે નિર્ણય કરો આ બંને આકૃતિઓ બંધ છે કે કેમ, જોઈ લો. હા. હવે આને બાજુઓ કેટલી છે? બાજુઓ એટલે શું તમને નથી ખબર? ઓકે, કઈ વાંધો નહીં. જો બાજુઓ કોને કહેવાય? આ એક આકૃતિ છે, એની આ એક બાજુ છે, આ એક બાજુ છે, આ એક બાજુ છે, આ બાજુ છે, આ બાજુ છે, આ બાજુ છે. તો આ બધી બાજુઓ જે દિવાસળી છે ને, એનો ભાગ, એ બાજુઓ તમારે ગણવાની છે. તો તમે જુઓ તો રોહિણીની જે આકૃતિ છે એની કેટલી બાજુઓ છે? ગણી. હા, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. રોહિણીની આકૃતિની કેટલી બાજુ છે? છ. હવે મોહિનીની આકૃતિ છે એની કેટલી બાજુ છે? અંદાજ લગાવો, ગણો. સાચું કીધું, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. તો તમને પ્રશ્ન ન થયો, આશ્ચર્ય ન થયું કે બંને આકૃતિઓ બંધ છે, બંનેની બાજુઓ સરખી છે, છતાં પણ આકાર અલગ? આવું કેમ? તમે જાતે પણ પ્રયત્ન કરી શકો. હવે બીજી એક ફરી વખત પ્રયત્ન કર્યો મોહિનીએ.
એને એક બે ત્રણ ચાર પાંચ અને છ છ દિવાસળી લઈ અને બીજી એક આકૃતિ બનાવી. જુઓ તો આ ત્રણ આકૃતિ છે, એમાંથી આ આકૃતિ પાછી અલગ બની, આ આકાર અલગ બન્યો, બને ને. હવે આની બાજુઓ કેટલી છે? છ. કેટલી છે? છ. ફરી તમને પ્રશ્ન થવો જોઈએ કે બાજુઓ સરખી છે છતાં પણ આકાર કેવો બદલાઈ ગયો? આ આકાર બંધ છે? બંધ છે. હા, છ બાજુ વાળો બંધ આકાર છે. તો હા, આ પણ છ બાજુ વાળો બંધ આકાર છે, આ પણ છ બાજુ વાળો બંધ આકાર છે, અને આ પણ છ બાજુ વાળો બંધ આકાર છે. હવે આપણે આગળ દિવાસળીથી બનતા આકારો વિશે શીખીએ. જુઓ, તમે ઘરે આ કરજો જ, મજા આવશે પ્રવૃત્તિ કરવાની. કઈ જ નથી, આપણે ફક્ત ઘરે દિવાસળી હોય છે એનાથી આકારો બનાવવાના છે, અને બનાવી એના ફોટા પાડી તમારા શિક્ષકને બતાવજો. બતાવશો ને કે જુઓ બેન, અમે વિડીયોમાં જોઈ અને આવી પ્રવૃત્તિ કરી. જુઓ સાહેબ, અમે આવી પ્રવૃત્તિ કરી. તો જુઓ, આ આકાર છે એ એક બે ત્રણ અને ચાર, ચાર દિવાસળીની મદદથી તમે આવો આકાર બનાવી શકો છો. પછી સાત દિવાસળીની મદદથી આકાર બનાવી શકો છો. પછી પાંચ દિવાસળીની મદદથી આવો આકાર બનાવી શકો છો. પછી એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, સાત દિવાસળી ગોઠવીને પણ તમે આવો આકાર બનાવી શકો છો. આકાર બનાવો, એની નીચે તમે દિવાસળીની સંખ્યા લખજો અને કેટલી બાજુઓ છે એ ચોક્કસ લખજો, જેથી તમને બાજુની ખબર પડે. હવે આ એક તમને પ્રેક્ટિસ માટે અથવા હોમવર્ક, તમારે 10 દિવાસળીથી આ આકાર બનાવવાનો છે. બંધ આકૃતિ વાળો 10 દિવાસળીથી કોઈ પણ એક આકાર તમારે બનાવવાનો છે. બનાવશો ને? હવે આમાં બીજું તમારે એક હોમવર્ક, તમારે આની અંદર ખૂણા પણ ગણવાના છે. ખૂણો કોને કહેવાય? હા, બે રેખાઓ વિરુદ્ધ દિશામાં હોય ત્યારે જે રચાય એને ખૂણો કહેવાય. આપણા ઘરનો કોઈ પણ ખૂણો જોઈ લો, એની બે રેખાઓ વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હશે. કોઈ પણ આકૃતિમાં ગોળ સિવાય, ગોળમાં ખૂણો બને નહીં. ચોરસ છે, ત્રિકોણ છે, લંબચોરસ છે, ષટકોણ છે, પંચકોણ છે, આ દરેકમાં ખૂણા બને છે. આમાં કેટલા ખૂણા બન્યા એ તમારે ગણી અને નીચે લખવાના છે. આ આકૃતિથી કેટલા ખૂણા બન્યા અને એની કેટલી બાજુ છે એ તમારે નીચે લખવાનું છે. તો આ આજનું તમારું પ્રેક્ટિસ વર્ક, તમારું હોમવર્ક છે. હા, હવે ખૂણો તપાસવા માટે આપણે ઘરગથ્થુ એક સાધન બનાવીશું. ખૂણો તપાસવો હોય, બધા ખૂણા સરખા ના હોય, કોઈ ખૂણો મોટો હોય, કોઈ ખૂણો નાનો હોય, તો એ મોટો ને નાનો કેવી રીતના નક્કી થાય કે આ ખૂણો મોટો, આ ખૂણો નાનો? તો એના માટે કાટ ખૂણો કહેવાય છે. હવે કાટ ખૂણો અથવા કાટકોણ એ શું, હું તમને સમજાવું. તો આપણે ખૂણો તપાસવાનું એક સાધન બનાવીશું. તમારા ઘરે કાર્ડ પેપર હોય, પૂંઠું હોય, અથવા એવી કોઈ પણ રફ વસ્તુ હોય જે આપણે ખોખા હોય છે, એની બે પટ્ટી કાપવાની છે આવી રીતે, બરોબર. હવે આ પટ્ટીને જોડી આ પ્રકારે એલ સાઈઝમાં, અને વચ્ચે ટાંકણી છે, સ્ક્રૂ છે, ખીલ્લી છે, એવું કંઈ પણ તમે ભરાવી શકો. અને એવું ભરાવવાનું છે કે ઇઝીલી તમે સરળતાથી આને મૂવ કરી શકો, ખોલ બંધ કરી શકો. તો આ તમારું થઈ ગયું ખૂણા માપવાનું સાધન. હવે આનાથી તમારે ખૂણા માપવાના છે. કેવી રીતના ખૂણા માપશો? તમે અત્યારે પુસ્તક લઈને જે બેઠા છો ને ગણિતનું, ચાલો માપો તો એનો ખૂણા કેવા છે. હા, આવી રીતના પુસ્તકની સામે મૂકી દો, ખૂણા માપો, તો તમને શું જોવા મળ્યું કે એ ખૂણા એલ આકારના છે પુસ્તકના, આવો હશે. તો જે આ એલ આકાર થાય છે એ આપણો કાટ ખૂણો છે, જેને આપણે વધારે આગળના ધોરણમાં અભ્યાસ કરીશું તો આનું માપ છે 90 અંશ, જે કાટખૂણની મદદથી આપણે માપીશું. તો અત્યારે સિમ્પલ એક સરળ ભાષામાં તમે સમજી લો કે એલ આકાર થાય એ આપણો કાટખૂણો. હવે આનાથી કોઈ પણ ખૂણો જો અંદરની બાજુ
સાંકડો થાય તો એને નાનો ખૂણો કહીશું, અને નાનો ખૂણો એટલે લઘુકોણ, લઘુ ખૂણો. પછી કોઈ ખૂણો કાટખૂણા કરતા મોટો ખૂણો બનાવે, ધારો કે આવો ખૂણો બનાવે, તો એને મોટો ખૂણો કહીશું, એને ગુરુકોણ કહેવામાં આવે છે. સમજ પડી? જો ન સમજ પડે તો આવું એક સાધન તમે ઘરે બનાવી દો અને તમારી આસપાસની મૃત વસ્તુઓના ખૂણા માપો, માપશો ને. ચલો, ખૂણા માપતા આપણે શીખી ગયા નાનો ખૂણો, મોટો ખૂણો. શું તમને ખ્યાલ છે આપણા નામમાં પણ ખૂણા છે? નવાઈ લાગી ને, નામમાં ખૂણા. હા, હવે તમે 5મા ધોરણમાં છો તો તમને તમારું નામ અંગ્રેજીમાં લખતા આવડતું હશે. તમારા નામમાં તમે ખૂણા શોધો, એ નાના ખૂણા છે કે મોટા ખૂણા છે કે કાટ ખૂણા છે, એ તમારે જોવાનું છે, એને નોંધવાનું છે. ચાલો ઉદાહરણ સ્વરૂપે હું તમને અહીંયા બતાવું. અહીંયા સ્પેલિંગ લખ્યો છે SUKHMAN, સુખમન. તમને આમાં ખૂણા દેખાયા? જો હું તમને ખૂણા બતાવું, એસ છે એમાં એક ખૂણો અહીંયા છે, એક ખૂણો અહીંયા છે, એક ખૂણો અહીંયા છે, એક ખૂણો અહીંયા છે. તો ખાલી એસમાં કેટલા ખૂણા બન્યા? 1, 2, 3 અને 4. પછી એવી રીતના યુમાં એક ખૂણો અહીંયા છે, એક ખૂણો અહીંયા છે. તો આવા આખા સ્પેલિંગમાં તમારે ખૂણા શોધવાના છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આ સ્પેલિંગ આપેલો છે, અથવા તમે તમારી નોટબુકની અંદર આવી રીતે લખી દો અને પછી એમાં ખૂણા શોધો, નામમાં ખૂણા. હા, એચ છે તો એમાં શું કરશું, સોરી, કે છે તો અહીંયા બી ખૂણો છે, અહીંયા બી ખૂણા છે, અહીંયા બી ખૂણા છે. તો આ ખૂણાને આપણે અર્ધ ગોળ રીતે પહેલાં નિશાન કરી દઈશું જેથી આપણને ખૂણા ઓળખવામાં સરળતા રહે. ખૂણા ઓળખ્યા બાદ હવે આપણે નક્કી, પહેલાં બધા આખા સ્પેલિંગના ખૂણા નિર્દેશ કરી દેવાના છે અર્ધવર્તુળાકારે, બરાબર છે. પછી એમાં જોવાનું છે કાટકોણ કેટલા, કાટખૂણા કેટલા, એ ગણી. કાટખૂણામાં હવે તમને ખબર પડી ગઈ છે કે એલ આકારનો ખૂણો હોય એ શું હશે? હા, કાટખૂણો. તો જુઓ, આ એસ છે એમાં જુઓ, આ પહેલો જ ખૂણો એલ આકારનો થયો. હા, આડો એલ એ કાટખૂણો જ છે, એને માપશો એટલે તમે કાટખૂણો જ બનશે. તો એ કેવો ખૂણો બન્યો? કાટખૂણો. 1, 2, 3 અને 4, તો એસમાં 4 ખૂણા કાટખૂણા છે. એવા તમે આખા સ્પેલિંગમાં કાટખૂણા ગણો, શોધો અને પછી અહીંયા નોંધો કે આ સ્પેલિંગમાં કાટખૂણાની સંખ્યા કેટલી. પછી કાટખૂણાથી મોટા, કાટખૂણાથી મોટા હોય ને એવા શોધવાના છે. કાટખૂણાથી નાના એવા પણ આપણે શોધીને એની નોંધ કરવાની છે. તો આવી નોંધ તમે કરશો જ, કરશો ને. તમારા મિત્ર હોય, તમારા ભાઈ હોય, એમના સ્પેલિંગ લખી અને આવા ખૂણા શોધજો. તો તમારું આજનું આ હોમવર્ક છે કે આ સ્પેલિંગ સુખમન, રામ અને લક્ષ્મણ, આના ખૂણા શોધો, એમાં કાટખૂણ કેટલા, એમાં કાટકોણથી મોટા કેટલા અને કાટકોણથી નાના કેટલા, એની સંખ્યા ગણીને તમારે લખવાની છે. યાદ રહ્યું ને? હવે ખૂણા માપતા આવડે, આકાર ઓળખતા આવડે, ઓલી દિવાસળીવાળી પ્રવૃત્તિ કરવાની તો ભૂલવાની નથી જ, એની સાથોસાથ આપણી આસપાસની વસ્તુઓમાં આપણે ખૂણા શોધવાના છે, એની બાજુઓ ગણવાની છે અને નામમાં પણ આપણે ખૂણા શોધવાના છે. ખૂણા, તમે મોબાઈલમાં ગેમ રમો છો ને, કેરમ ઘણા રમતા હશે, તો કેરમમાં આપણે રિવર્સ શોટ મારવો હોય છે તો આપણે કેવો ખૂણો ધારીને મારીએ છીએ? હા, તો એ કેવો છે? કાટકોણ હોય છે, લઘુકોણ હોય છે કે ગુરુકોણ હોય છે? હવે રમો ને ત્યારે
अवश्य आने नोंधजो, जोजो, तपासजो। मजा आवी ने? तो हवे आकार अने खूणा तमे बराबर पाका थई जशो। आनो महावरो करजो, तमने न खबर पड़े तो तमारा मोटा भाई बहन ने पूछजो, तमारी शाळाना शिक्षक ने। हवे तो आपणे ऑनलाइन पूछी शकीए छीए, बराबर? तो मळीए, धन्यवाद।